હેલો સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં છો એકદમ હું રિંકેશ સર તમારો મેથ ટીચર સ્વાગત કરું છું તમારા દરેક બાળકોનું આપના ગુજરાતના ખૂબ જ સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં તો ધોરણ 10 મેથ્સમાં 14મું ચેપ્ટર મધ્યક ટોપિક પૂરો અને ગઈકાલના સેશનમાં આપણે બહુલકના દાખલાની શરૂઆત કરી બહુલકનું સૂત્ર શીખ્યા યાદ છે ને બધાને બરાબર બહુલકના 3 ઉદાહરણ કર્યા સ્વાધ્યાયમાંથી પણ 3 દાખલામાંથી 2 મેં તમને કરાવ્યા અને લગભગ 1 કે 2 દાખલા લેસનમાં આપ્યા એવું જ કહ્યું હતું ને બરાબર છે તો ચાલો સૌથી પહેલા બહુલકના સૂત્રનું આપણે શું કરીશું રિવિઝન કરીશું તો બાળકો બહુલકને સાના વડે દર્શાવાય તો બહુલકને ઝેડ વડે દર્શાવાય સાના વડે ઝેડ વડે તો બહુલકનું સૂત્ર શું છે ઝેડ બરાબર એન પ્લસ પછી કાઉન્ટમાં F1 minus F0 छेद में 2F1 minus F0 minus F2 गुनिया है तो बारों को आज है बहुलकनु सूत्र सानु सूत्र छे बहुलकनु सूत्र अने आ सूत्र में बारों को आज तुमने घनी बड़ी वस्तु देखा ही छे तो आ बड़ी वस्तु छे तू तो हमारे जे L छे T छे बहुलक वर्ग नी अधःसीमा कया वर्ग नी अधःसीमा बहुलक वर्ग अने बहुलक वर्ग कोने केवाई तो जे वर्ग नी आवृत्ति सौथी वधारे K वर्ग ने कहवाई बहुलक वर्ग F1 ए बहुलक वर्ग ने आवृत्ति F1 एनी आगर वारो F0 એટલે કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ અને F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ અને H એટલે વર્ગ લંબાઈ યાદ છે ને બધાને ચાલો તો દાખલા ચાલુ કરીએ આપણે આગળના દાખલા તો સ્વાધ્યાય કયું ચાલી રહ્યા છે આપણે ચાલો સ્વાધ્યાય 14.2 અને સ્વાધ્યાય 14.2 માં આપણે કયો પ્રશ્ન આવ્યા છે તો સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન 4 તૈયાર બધા તો પ્રશ્ન 4 ની રકમ આપણને એવું કહે છે કે નીચેનું વિતરણ એટલે કે આ જે વિતરણ છે તે ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે આ માહિતીનો બહુલક અને મધ્યક બંને શોધો અને આ બે માપનું અર્થઘટન કરો શું કરો બાળકો અર્થઘટન અર્થઘટન નહીં કરીએ તો ચાલી જશે કેમ કે બોર્ડની પરીક્ષામાં અર્થઘટન પૂછાતું નથી આપણને બે વસ્તુ આવરવી જોઈએ એક તો બહુલક શોધતા અને બીજું મધ્યક બે વસ્તુ શોધવા કીધી અને ગઈકાલે પણ તમને કીધેલું કે બોર્ડની પરીક્ષામાં બંને વસ્તુ એકસાથે નથી પૂછાવાની બે માંથી એક જ વસ્તુ પૂછાશે કાટો બહુલક કાટો મધ્યક નહીં તો પછી મધ્ય સ્તોન માંથી એક જ વસ્તુ પૂછાશે બરાબર એક સાથે એક જ દાખલામાં બે વસ્તુ કે 3 વસ્તુ પૂછાતી નથી ઓકે સમજ પડે છે વાતમાં જાગતા છો જીવતા છો તાકાત છે હિંમત છે એનર્જી છે ઉત્સાહ છે ધ્યાન આપો ચાલો ઓકે ચાલુ કરીએ તો બહુલક શોધી નાખીએ આપણે ચાલુ કરીએ તૈયાર બધા તો બહુલક શોધવાનું પહેલું સ્ટેપ આપણે નક્કી કરવાનું કે બહુલક વર્ગ કયો છે કયો વર્ગ બહુલક વર્ગ તો બાળકો બહુલક વર્ગ એટલે કયો વર્ગ સૌથી મોટી આવૃત્તિ વાળો તો સૌથી મોટી આવૃત્તિ છે 10 અને 10 વાળો વર્ગ છે 30 થી 35 અને બાળકો આજે 30 થી 35 છે તેમાં 30 એટલે તો L બરાબર 30 પડે છે ને સમજ અત્યાર સુધી આપણે જેટલી પણ માહિતી જોઈ ને તેમાં માહિતી આરી આપતા હતા કેવી આરી આમાં ઊભી આપી કઈ ફરક નહીં પડે આરું હોય કે ઊભું કરવાનું તો એ જ છે ને બરાબર ચાલો એના પછીનું સ્ટેપ સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો બાળકો આ જે 10 છે તે શું છે F1 એની ઉપર વાળું F0 ને એની નીચે વાળું તો ચાલો લખી દઈએ તો F1 બરાબર સોરી F0 બરાબર 9 F1 બરાબર 10 ને F2 બરાબર એના પછી H કેટલા છે ગેપ 5-5 નો ગેપ છે તો હવે આપણે શું મૂકી દઈએ સૂત્ર મૂકી દઈએ ચાલો તો શું આવશે સૂત્ર Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H તમારી ચોપડીમાં છે ને આ કાઉન્સ જે દેખાય રહે તે અહીંયા પૂરો કરી દેતા છે એ પણ ચાલે ને આ પણ ચાલે સમજ પડે છે જેમ રાખો તેમ ચાલો L ની કિંમત કેટલી છે L ની કિંમત 30 ચાલો પ્લસ F1 ની કિંમત તો F1 ની કિંમત છે 10 માઇનસ F0 ની કિંમત 9 છેદમાં 2F1 માં F1 ની કિંમત 10 F0 ની કિંમત 9 ને F2 3 ગુણ્યા H કેટલા છે એચ છે 5 ચાલો સાદું રૂપ આપી દઈએ આપણે તો 30 વત્તા 10 માંથી 9 જાય તો 1 નીચે 10 દુ 20 માઇનસ 9 ને માઇનસ 9 માઇનસ 12 ગુણ્યા કેટલા રુદ્ર 5
ચલો 30 વત્તા સાદુ રૂપમાં હજી આગળ વધીએ તો આ 1 છે ને 5 એકા 5 ને 20 માંથી 12 હવે 5 અને 8 નો આપણે શું કરવો પડશે ભાગાકાર તો 30 વત્તા ચલો 5 ભાગ્યા 8 આપણે સાઈડ પર કરી નાખ્યા 5 ભાગ્યા 8 ચલો તો ભાગ નથી ચાલવાનો એટલે 0 મૂકીને પોઈન્ટ અહીંયા પોઈન્ટ મૂકીને 0 8 6 48 50 માંથી 48 જાય તો 2 નીચે 0 8 2 16 20 માંથી 16 જાય તો 4 નીચે 0 8 5 5 40 તો 0.625 કેટલા આવ્યા 0. અને એકદમ સિમ્પલ સરવાળો કેટલો થાય આ સરવાળો 30.600 એકમ બેકમ કઈ આવે કે આ વિદ્યાર્થીઓની સંખ્યા એનો કોઈ એકમ આવે નહીં પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા સમજ પડે છે કે એક શિક્ષક કેટલા બાળકોને ભણાવે 15 થી 20 20 થી 25 50 થી 55 સમજ પડે છે ને હું કઈ કેટેગરીમાં હું તમે કેટલા છો 30 કે 32 કે 35 આપણે આમાં આવ્યા 30 થી 35 માં ચાલો ઓકે હા 10 આવૃત્તિ એટલે એવા કેટલા રાજ્ય છે તો કે ભાઈ 10 જ રાજ્ય ચાલો છોડો એ બધું હવે આપણે શું શોધી નાખીએ નેક્સ્ટ શું શોધી નાખીએ મધ્યક શું શોધી નાખ્યા મધ્યક બહુલક તો શોધાઈ ગયું બાબા ને ચાલો મધ્યક શોધવાનું સ્ટાર્ટ કરીએ કઈ રીતે પદ વિચલન બરાબર ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ એટલે કે પદ વિચલન પદ વિચલનમાં બધું વેલ હોય બધું સારી રીતે કામ પતી જાય આપણને ગમે પદ વિચલન ચાલો તો ચાલુ કરીએ ભાઈ બે ખાના પહેલા બે ખાનામાં પહેલું ખાનું શાનું આવશે વર્ક તો વર્ક તમને યાદ હોય તો ક્યાંથી ચાલશે 15 થી 20 થી ભાઈ પાંચ પાંચ જ છે ને 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 ને 50 થી ઓકે 55 પણ પટી જતું હતું ને ચાલો નેક્સ્ટ કાનું શાનું આવશે આવૃત્તિ FI તો બાળકો આવૃત્તિ 3 8 9 જોતા રહેજો 3 8 9 આવી જ છે એમ ચાલો એના પછીનું ખાનું શાનું આવશે XI બરાબર છે XI ને શું કહેવાય બાળકો XI ને XI એટલે મધ્ય કિંમત શું કહેવાશે ડિયા મધ્ય કિંમત ને શાના વડે દર્શાવાય ડિયા XI વડે ચાલો બાળકો મધ્ય કિંમત 15 અને 20 ની વચોવચ જો 15 16 17 18 19 તો વચોવચ તો આ બે જણા આવે ને આ બે ની બી વચોવચ 17.5 કહેવાય ને પડે છે સમજ તો 17.5 એ વચોવચ આવશે 17.5 એ વચોવચ આવશે ની સમજ પડે હજી ની સમજ પડે તો સરવાળો ભાગ્યા બે 20 15 35 ના અડધા 17.5 34 ના અડધા 17 એટલે 17.5 હવે તો ખબર પડી ગઈ કે વર્ગ લંબાઈ છે 5 એટલે 5 5 ઉમેરવાથી આગળનું ખાનું આવી જ જશે ને 5 5 ઉમેરો એ 5 5 ઉમેરો 5 5 ચાલો 17 માં 5 ઉમેર 17 ને 5 22.5 22.5 માં 5 27.5 પછી 32.5 વેરી ગુડ ખૂબ જ સરસ મસ્ત તમારું પરફોર્મન્સ છે ચાલો હવે એના પછીનું ખાનું આવશે ખાનું યુઆઈ નું સૂત્ર શું આવશે એચ તો આપણને ખબર છે કેટલા છે હવે એને ધરી લેવો આમાંથી XI માંથી 32.5 આપણે એ બરાબર કેટલા ધરવાના 32.5 એ પોઈન્ટ ઢકાઈ ગયો જરાક ચાલો ઓકે બાળકો તો આગળ વધીએ આપણે 32.5 ની બાજુમાં 2 મિનિટ તો લખી જ દેવાના હોય ને હા ને તો પછી એ નિધિ ધ્યાન આપજે ચાલો બાળકો તો એ ની કિંમત છે 32.5 અને આગળ વધીએ તો -1 -2 -3 1 2 3 4 એના પછીનું ખાનું શાનું આવશે ભાઈ ધ્યાન આપજે બેટા FIUI કયું ખાનું આવશે FIUI બરાબર ખુલ્લી આંખે નહીં ઊંઘી જા હા ચાલો નીનો મૂળામાં મચ્છર ભરાઈ જશે FIUI શું આવશે બાળકો FI સાથે UI નો ગુણાકાર FI નો ને UI નો ગુણાકાર 3 4 9 -9 8 2 16 -16 9 1 9 -9 3 1 3 0 × 0 = 0 0 × 0 = 0 2 6 8 માઇનસ વાળાનો સરવાળો 9 ને 9 18 16 ને 18 16 ને 32 ને 2 34 હે ને 34 -34 કેટલા 34 -34
એના ભાઈ સારણ આ બેનો સરવાળો 8 ને 3 કેટલા થાય 8 ને 3 11 અને આ બાદબાકી 4 માંથી 1 જાય તો 3 3 માંથી 1 જાય તો 2 રાહુલ પ્લસ કે માઈનસ કેમ માઈનસ કેમ કેમ માઈનસ પ્લસ માઈનસ એવું નહીં હોય મોટી સંખ્યા 34 એટલે સિગ્મા FIUI કેટલા આવ્યા બરાબર સિગ્મા FIUI માઈનસ 23 પછી આ છે FI નો સરવાળો સિગ્મા FI કેટલો આપેલો તો રકમમાં આપેલો કે કઈ કે આપણે કરી નાખીએ ચાલો કેટલા 8 ને 3 11 ને 9 20 ને 10 30 31 32 35 બરાબર છે 35 કેટલો છે બરાબર સરવાળો 35 હવે આપણે મધ્યસ્થ સોરી મધ્યક નું સૂત્ર મૂક્યા મધ્યક x બાર શું આવશે સૂત્ર પદ વિચલન a plus sigma fi ui na chet ma sigma fi unia h chalo to a ni kimat 32.5 sigma fi ui minus 23 dekhai chhe na badha ne chet ma sigma fi 35 unia h 5 chalo mast bhag chalvano 35 no ne 5 no 5 સતામ 35 તો 32.5 વત્તા ઓછા 23 ના છેદમાં 7 તો 23 ભાગ્યા 7 કરી નાખ્યા ને આપણે 23 ભાગ્યા 7 7 તાલી 21 23 માંથી 21 જાય તો 2 7 નું 14 20 માંથી 14 જાય તો 7 8 56 બસ આ ભાગાકાર તો અટકવાનો જ નથી 3.28 કેટલા બાળકો 3.28 તો બાળકો આ 32.5 એટલે 32.5 એટલે 32.50 માઈનસ 3.28 બાદબાકી સ્ટાર્ટ 10 4 એ 12 2 ચાલો 10 માંથી આ જાય તો 4 માંથી 2 જાય તો 12 માંથી 3 જાય તો 2 માંથી 1 જાય તો ઓ 2 માંથી 1 નહીં 2 માંથી 0 જાય તો ચાલો તો બાદબાકી કેટલી થઈ 29.22 તો શું આવી ગયો મધ્યક x બાર આવી ગયો છે બહુલક કેટલો આવેલો 30.625 ને મધ્યક 29.22 નજીક નજીક જ છે બંને જવાબ પાછળ ભી આપણે જવાબ જોઈ લઈએ આવી ગયો 29.2 કેમ પોઈન્ટ પછી એક જ રાખ્યો આ પહેલા લોકોએ ચોથો દાખલો ને 29.2 ચાલો 30.6 ને 29.2 30.6 ને 29.2 કેટલાક દાખલામાં એ લોકો પોઈન્ટ પછી 3 આંકડા આપી દે તો કેટલાકમાં 1 આંકડો એટલે એ લોકોને કઈ ઠેકાણા મળે નહીં બરાબર આપણે પોઈન્ટ પછી 2 આંકડા રાખી દેવાના બરાબર ભાગ ચાલી જાય ને 0 શેષ આવી જાય તો 3 આંકડામાં પહોંચવાનું આમાં તો શેષ 0 આવતી જ નથી નથી આવતી ને નહીં આવે ચાલો આગળ વધ્યા પ્રશ્ન 5 તૈયાર બધા યસ આમાં તો ખાલી બહુલક જ શોધવાનો છે પટાઈ રહ્યો હા આવશે ને બહુલકના દાખલા પાક્કા આવડી ગયા ને હવે તમને હજી લેસન કરશો એટલે તમને ખબર પડશે એક્ઝેક્ટ કે હજી તમારે કેટલી મહેનત જોઈએ સાચી વાત ને ચલો એના પછી પ્રશ્ન 6 માં બી શું શોધવાનું છે બહુલક જ અને પ્રશ્ન 7 ની મળે આમાં ખાલી બહુલક જ છે ચલો કરાઈ દેમ કે કરાવું ચાલશે કેવો માને છે ચાલો હોમવર્ક આ દાખલો આપણે હોમવર્ક કલર બદલો કયો કલર જોઈએ તને આમાં કલર નો ઓપ્શન જ નહીં મળે ઉપર આનો કઈ ઓપ્શન થઈ ગયો જોયો ડિઝાઇનમાં કઈ ડિઝાઇન જોઈએ તને આમાંથી તને કયો કલર ગમે ઓકે આ રાખીએ બસ ચાલો પેલું ના મોટું HW એના પપ્પા છે ના એનો પુત્ર છે મધ્યસ્થ યસ આવી ગયો છેલ્લો ખેલાડી ટ્રિપલ આર નો ત્રીજો આર સોરી ત્રિપલ આર નથી અહીંયા પણ
બરાબર અહીંયા મધ્યક મધ્યસ્થ ને બહુલક મધ્યક ને ઇંગ્લિશ માં કહેવાય મીન બહુલક ને ઇંગ્લિશ માં કહેવાય મોડ અને મધ્યસ્થ ને ઇંગ્લિશ માં કહેવાય મીડિયન એટલે આ છે ટ્રિપલ એમ આ છે ટ્રિપલ એમ બરાબર મીન મોડ મીડિયન મીન મોડ મીડિયન મીન મોડ મીડિયન તો હવે બાકી રહ્યું છે ખાલી મીડિયન શું બાકી રહ્યું મીડિયન અને મીડિયન એટલે મધ્યસ્થ બરાબર તો ચાલો મધ્યસ્થ સમજી લઈએ બાળકો બે પ્રકારની માહિતી આવે કેટલા પ્રકારની માહિતી આવે બે પ્રકારની અને મેહાંગ કહેવા માંગે છે કે આ બે પ્રકારની માહિતી કઈ કઈ બોલ બેટા બોલ 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 ચાલો કોને ખબર છે બે પ્રકારમાં કયા કયા પ્રકાર પડે માહિતીના બે પ્રકાર અવર્ગીકૃત ને વર્ગીકૃત અવર્ગીકૃત ને વર્ગીકૃત અવર્ગીકૃત ને નવમા ધોરણમાં કઈ આવતી અવર્ગીકૃત નવે દસમા ધોરણમાં વર્ગીકૃત વર્ગીકૃતમાં શું દેખાય કોઠા દેખાય શું દેખાય કોઠા દેખાય અને દસમા ધોરણમાં બધા દાખલા કેવા છે કોઠા વાળા છે કેવા છે મેહાંગ કોઠા વાળા છે બરાબર છે તો ચાલો ચાલુ કરીએ આપણે તો બાળકો સૌથી પહેલા આપણે નવમા ધોરણનું રિવિઝન કરીશું કયા ધોરણનું નવમું તો આપણે સૌથી પહેલા સમજીએ અવર્ગીકૃત માહિતી કઈ માહિતી અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ તો તમને યાદ છે ને સૂત્ર શું આવતા યસ વેરી ગુડ બે સૂત્ર આવશે હવે તમને પ્રોસેસ ખબર હોય તો અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થની પ્રોસેસ છે કે સૌથી પહેલા અવલોકનને અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાના કયા ક્રમમાં ચડતા ક્રમ એટલે કે સૌ પ્રથમ અવલોકનોને ચડતા કે પછી ઉતરતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં તો આપણે બહુ કઈ જતા છે નહીં આપણે તો મોટે ભાગે ચડતા ક્રમમાં જ કામ કરીએ છીએ સાચી વાત ઉતરતો ક્રમ બી ચાલે ઉતરતો ક્રમ પણ કઈ ખોટું નથી ચલો એના પછીનું સ્ટેપ બાળકો હવે તમારે જોવાનું કે એન એ કેવો છે એન એ યુગ્મ છે કે પછી એન એ અયુગ્મ છે આ બે વસ્તુ આપણે જોવી પડે તો નંબર એક માની લેવો કે એન કેવો છે માની લેવો કે એન એ અયુગ્મ છે કેવો છે બાળકો એન એ માટે મધ્યસ્થ એમ તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર શું આવશે એમ બરાબર એન પ્લસ વન છેદમાં બે મૂ અવલોકન એન પ્લસ વન બાય ટુ મેં તમને આ બોલતા બી એક વારેલું એન પ્લસ વન બાય ટુ મૂ અવલોકન એન પ્લસ વન બાય ટુ મૂ અવલોકન એન પ્લસ એક છેદમાં બે એના કરતા આ વધારે સારું લાગે બોલવામાં એન પ્લસ વન બાય ટુ મૂ અવલોકન એન પ્લસ વન બાય ટુ એટલે બોલતો એક વાર એન પ્લસ વન બાય ટુ ચલો એન પ્લસ વન બાય ટુ મૂ અવલોકન બરાબર ચલો એના પછી બીજું સૂત્ર કયું સૂત્ર બાળકો બીજું સૂત્રમાં માની લો કે એન યુગ્મ હોય તો જો એન યુગ્મ હોય તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર મધ્યસ્થ એમ બરાબર તો આ સૂત્ર આવશે એન બાય ટુ મૂ અવલોકન કયું અવલોકન એન બાય ટુ મૂ અવલોકન પ્લસ એન બાય ટુ પ્લસ વન મૂ અવલોકન આખાના છેદમાં બે આ છે સૂત્ર ક્યારે કે જ્યારે એન કેવો હોય યુગ્મ હોય જો એન યુગ્મ હોય તો આ સૂત્ર લાગુ પડશે અયુગ્મનું સૂત્ર યુગ્મનું સૂત્ર સિમ્પલ જ છે બધા સૂત્ર ઘણા બાળકો શું કરે ખબર અહીંયા એન બાય ટુ પ્લસ વન ની જગ્યાએ એન પ્લસ વન બાય ટુ આખો છેદ પાડી દે ભૂલમાં બી આખો છેદ પાડતા નહીં આખો છેદ નહીં આવે આ બે વસ્તુ અલગ છે આને કહેવાય એન પ્લસ વન છેદમાં બે આને કહેવાય એન ના છેદમાં બે પ્લસ એક અલગ છે આ બે વસ્તુ આનો મતલબ કે એન માં એક ઉમેરીને પછી બે વડે ભાગો આનો મતલબ એન ને બે વડે ભાગીને એક ઉમેરો બંનેમાં ફરક છે બંને વસ્તુ અલગ છે યાદ રાખજો લોચા નહીં થાય બોર્ડની પરીક્ષામાં મોટા દાખલામાં આ દાખલો નહીં પૂછાય પણ આ દાખલો પૂછાશે એક માર્કમાં કેટલા માર્કમાં એક માર્કમાં અને તમારી ચોપડીમાં આ સૂત્રના એક બી દાખલા નથી કેમ કે આ દાખલા નવમા ધોરણના છે અને આ નવમા ધોરણના દાખલા એક માર્કમાં પૂછાય અને એક માર્કના દાખલામાં કોઈ રીત નથી કરવાની ડાયરેક્ટ લખવાનો જવાબ અને રીત કરવા માટે વાપરવાનું રફ પાનું કયું પાનું રફ પાનું રફ પાનામાં ગણતરી કરવાની જે આવ્યું તે ડાયરેક્ટ ચોટાડો સમજ પડે છે ક્લિયર
એટલા માટે જ આ દાખલા કેટલા માર્કમાં પૂછાય એક માર્કમાં કેમ કે રફપાનામાં ગણતરી તો ફટાફટ થઈ જ જાય ને આવડે છે ને તમને રફપાનામાં ગણતરી કરતા ઓકે વેરી ગુડ ચલો તો હવે એના પછી કઈ માહિતી અવર્ગીકૃત હું હા અવર્ગીકૃત તો પટી ગયું વર્ગીકૃત માહિતી કઈ માહિતી બાળકો વર્ગીકૃત તો હવે આપણે જોઈશું વર્ગીકૃત માહિતીનો મધ્યક વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ હવે આપણે જોવાના વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ માહિતીનો મધ્યસ્થ બરાબર ધ્યાન આપજો ભાઈ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ બરાબર ધ્યાન આપજો ઓકે સૂત્ર તો સૌથી પહેલા મધ્યસ્થનો સિમ્બોલ છે m શું છે બાળકો m અને એનું સૂત્ર છે l l ને તો ઓળખો છો ને પછી જે કૌંસ પછી જે કૌંસમાં છે n/2 પછી છે માઇનસ cf છેદમાં છે f ને પછી છે ગુણ્યા h આ છે બાળકો સૂત્ર શાનું મધ્યસ્થનું l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h અત્યારે ને અત્યારે મૂળે કરી નાખો l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h મૂળેકર ભૂલાઈ ગયો એમ નહીં બોલતો l પ્લસ n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h L plus N by 2 minus CF ના છેદમાં F ગુણ્યા H બહુ ઈઝી સૂત્ર છે બાળકો અને મહેરબાની કરીને સંજય સિંગાનિયા સાથે દોસ્તી નહીં રાખતા કેમ કે એની સાથે જેટલા પણ બાળકો દોસ્તી રાખે છે એ લોકો 15 મિનિટમાં સૂત્ર ભૂલી જાય છે બરાબર ઓળખો છો ને સંજય સિંગાનિયાને ગજની પિક્ચર વાળો ચલો ઓકે ચાલો મીટ આવ્યો છે સર 15મું ચેપ્ટર ને પહેલા ચેપ્ટરની ટેસ્ટ ટેસ્ટનું પેપર એપ્લિકેશનમાં એક મેસેજ કરી દેને બેટા સમર્પણ એપ્લિકેશનમાં એક મેસેજ મોકલી દે બરાબર એટલે હું પેપર મોકલી દેવા અચ્છા બાળકો તમારા મનમાં ઊભા થશે કેટલાક સવાલ તો ઊભા થશે કેટલાક સવાલ કે સર આ CF શું છે સર CF એટલે C નો ને F નો ગુણાકાર સર આ CF માં C શું છે સર એફ તો ખબર છે કે સર એફ એટલે આવૃત્તિ સર એચ બી ખબર છે કે સર એચ એટલે વર્ગ લંબાઈ સર એલ એટલે બી ખબર છે પેલા બહુલકના દાખલામાં હતા બહુલક વર્ગની અઢહસીમાં તો સર આ દાખલામાં બહુલક વર્ગ તો નહીં આવે એવું જ ને આ દાખલો બહુલકનો થોડો છે એટલે બહુલક વર્ગ થોડો આવે તો બાળકો આ દાખલામાં બહુલક વર્ગ નહીં આવે આ દાખલામાં આવશે મધ્યસ્થ વર્ગ કયો વર્ગ મધ્યસ્થ વર્ગ તો એલ આ જે એલ છે તે શું છે તો L છે મધ્યસ્થ વર્ગ કયો વર્ગ મધ્યસ્થ વર્ગની અઢહસીમાં મધ્યસ્થ વર્ગની હવે તમે એમ પૂછશો કે સર મધ્યસ્થ વર્ગ કયો કહેવાય એ કેવી રીતના ખબર પડે કે દાખલામાં મધ્યસ્થ વર્ગ કયો સાચી વાત ને તો બહુલક વર્ગમાં બહુલકના દાખલામાં બહુલક વર્ગ કેવી રીતે મેળવતા હતા તો સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ બહુલક વર્ગ કયો વર્ગ સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે કે બહુલક વર્ગ તો મધ્યસ્થમાં મધ્યસ્થ વર્ગ કયો તે દાખલા ચાલે ત્યારે તમને સમજાવવા બરાબર ઉઠાવન નહીં કરતા અત્યારે સમજવાની જબરદસ્તી નહીં સમજો સમજાવું ભાઈ શાંતિ રાખને ચાલો એના પછી n/2 ને તો ઓળખો છો ને n/2 બાળકો આ જે n છે તે છે કુલ આવૃત્તિ n એટલે કુલ આવૃત્તિ આપણે પેલું સિગ્મા fi બોલીએ ને સિગ્મા fi દાખલામાં fi નો સરવાળો અને આ જ સરવાળાને n કહેવાય શું કહેવાય બાળકો આ જ સરવાળાને n કહેવાય ક્લિયર એના પછી બાળકો આ જે f છે છેદમાં f દેખાય તે છે આવૃત્તિ પણ કોની આવૃત્તિ તે પછી તમને થોડીક વારમાં ખબર પડી જશે બાળકો આ જે cf છે ને તે c અને f નો ગુણાકાર નથી cf એ ફૂલ ફોર્મ છે શાનું ખબર cf નો ફૂલ ફોર્મ છે કોમ્યુલેટિવ ફ્રીક્વન્સી કે જેને ગુજરાતીમાં કહેવાય સંચય આવૃત્તિ CF ને શું કહેવાય ગુડિયા CF ને કહેવાય સંચય આવૃત્તિ કેવી આવૃત્તિ બાળકો CF છે સંચય આવૃત્તિ પડશે સમજ બધાને CF કોમ્યુલેટિવ ફ્રીક્વન્સી CF કોમ્યુલેટિવ ફ્રીક્વન્સી સંચય આવૃત્તિ કઈ આવૃત્તિ સંચય આવૃત્તિ યાદ રહેશે અને H ને તો આપણે બધા ભૂલી ગયા ને H એટલે વર્ગ લંબાઈ H એટલે વર્ગ લંબાઈ ઓકે સમજ પડે છે બધાને આગળ વધીએ દાખલા ચાલુ કરીએ શું તમે બધા તૈયાર છો રેડી એકદમ હવે બાળકો માહિતી જે હોય છે ને માહિતી
હવે વર્ગીકૃત માહિતીના પણ કેટલાક પ્રકાર પડે વર્ગીકૃત માહિતીના પણ શું પડે કેટલાક પ્રકાર પડે બરાબર ધ્યાન આપજો બરાબર ધ્યાન આપજો જુઓ તમને આ આવૃત્તિ વિતરણ કોષ્ટક દેખાય છે આ સાનું કોષ્ટક છે તે જુઓ ઉદાહરણ 7 છે એક સારાના ધોરણ 10 ની 51 છોકરીઓની ઊંચાઈનો સેન્ટીમીટરમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો કેટલી છોકરી 51 છોકરી ની હાઈટ ઊંચાઈ કે ભાઈ કેટલી ઊંચી છે બરાબર કેટલી ઊંચી છે કેટલી ઊંચી છે કેટલી ઊંચી છે બરાબર તો સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો અને ઊંચાઈ કયા એકમમાં માપી આકાશ મીટર કયા મીટર સેન્ટીમીટર ધ્યાન આપને આકાશ ઊંચાઈ કયા એકમમાં માપી સેન્ટીમીટર ચલો નીચેની માહિતી મેળવવામાં આવી કઈ માહિતી આ માહિતી જોજો બાળકો હવે અત્યાર સુધી માહિતી તમે જોઈ તો એ માહિતીમાં વર્ગ આવતા હતા શું આવતા હતા વર્ગ આવતા હતા પણ શું તમને આ માહિતીમાં વર્ગ દેખાય છે અહીંયા કઈક અલગ દેખાય છે 140 કરતા ઓછી 145 કરતા ઓછી 150 કરતા ઓછી 155 કરતા ઓછી 160 કરતા ઓછી 165 કરતા ઓછી તો બાળકો આ માહિતી આ આવૃત્તિ વિતરણ કોષ્ટક આ માહિતી સાદી માહિતી નથી અત્યાર સુધી જે માહિતી સાથે કામ કર્યું તે સાદી માહિતી હતી સિમ્પલ માહિતી હતી દહી માહિતી હતી જોવામાં ગમે તેવી માહિતી હતી બરાબર જોઈને એમ થાય કે અત્યારે એક પપ્પી કરી લેમ તેવી માહિતી હતી પરંતુ હવે આ માહિતી જરાક અલગ પ્રકારની માહિતી છે કેમ હવે ઈચ્છા નહીં થઈ તમને તમે કઈ કામના નહીં મળે ચાલો છોડો તો ધ્યાન આપજો બાળકો આ માહિતી છે સંચય આવૃત્તિ વાળી માહિતી તમને આજે માહિતી આપેલી છે ને તે સંચય આવૃત્તિ વાળી માહિતી છે અને આ જે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે ને તે સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક છે સંચય કેવી સંચય સંચયનો મતલબ કે કઈકથી વધારે થી વધારે કરતા વધારે અથવા તો થી ઓછી કરતા ઓછી થી ઓછી આટલા કરતા ઓછી તેટલા કરતા ઓછી ઓછી દાખલામાં તમને ઓછી દેખાય વધારે દેખાય તો એને કેવી માહિતી સમજવાની સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક આ જે આવૃત્તિ વિતરણ કોષ્ટક છે તે કેવું છે સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક આ સાદું નથી આ કેવું છે સંચય છે આ છે બાળકો સંચય કેવું છે બાળકો સંચય હવે જુઓ દાખલામાં જ્યારે પણ તમને સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું હોય તો એ સંચય આવૃત્તિ આ છે સંચય આવૃત્તિ એ સંચય આવૃત્તિને સાદી આવૃત્તિમાં ફેરવવાની સંચયને સામાં ફેરવવાની સાદી મધ્યસ્તરના દાખલામાં 3 ખાના આવે કેટલા ખાના આવે હવે આ 3 ખાનામાં પહેલું ખાનું ને બીજું ખાનું રકમ જ છે પહેલું ખાનું આવશે વર્ગનું પણ બાળકો તમને રકમમાં વર્ગ નથી આપ્યા તમને આપેલી છે સંચય આવૃત્તિ પણ સંચય આવૃત્તિનો મતલબ સમજજો કે 140 સેન્ટીમીટર કરતા ઓછી ઊંચાઈ વાળી કેટલી છોકરી છે કે 4 છોકરીની ઊંચાઈ 140 સેન્ટીમીટર અથવા એના કરતા ઓછી છે એટલે કે એ છોકરીની ઊંચાઈ હશે 135 સેન્ટીમીટર 132 સેન્ટીમીટર અથવા 100 સેન્ટીમીટર અથવા 15 સેન્ટીમીટર બરાબર આ છે છોકરીની ઊંચાઈ અથવા 2 સેન્ટીમીટર ચાલો એટલે કે છોકરીની ઊંચાઈ 140 સેન્ટીમીટર કરતા ઓછી છે 140 સેન્ટીમીટર કરતા ઓછીનો મતલબ કે એની ઊંચાઈ 140 નથી ઓછી એટલે કે 139 હશે 138 હશે વાતમાં નહીં સમજ પડી ને પરી ઊંચાઈ નહીં માપો અત્યારે ઊંચાઈ નહીં માપો પછી 145 કરતા ઓછી ઊંચાઈ વાળી છોકરી કેટલી 11 છોકરી 11 છોકરીની ઊંચાઈ 145 સેન્ટીમીટર કરતા ઓછી છે આનો મતલબ શું કે 11 છોકરીની ઊંચાઈ 11 છોકરીની ઊંચાઈ 145 કરતા ઓછી એટલે એની ઊંચાઈ 144 હશે 142 સેન્ટીમીટર હશે 141 સેન્ટીમીટર હશે 140 સેન્ટીમીટર હશે 110 સેન્ટીમીટર હશે છોકરી આવી ગઈ
લેકે સમજો સમજ બેટા સમજ ચાર છોકરી કેલે છોકરી ચાર ચાર છોકરી ની ઊંચા પહેલી છોકરી આ બીજી છોકરી આ ત્રીજી ના ચોથી આ ચાર છોકરી ની ઊંચા 140 કરતા ઓછી છે હવે બાળકો હવે હું આની અંદર બીજી સાત છોકરી મૂકું છું કેટલી છોકરી સાત 1 2 3 4 5 6 7 હવે બાળકો આ બધી છોકરી આ બધી જ છોકરી આ બધી જ છોકરી ની ઊંચાઈ 145 કરતા ઓછી કહેવાય વાતમાં સમજ પડે એટલે કે 145 કરતા ઓછી ઊંચાઈમાં આ છોકરી તો આવી જ ગયા કેટલી થઈ 1 2 3 4 5 6 7 ના ચાર હો આવી ગઈ એટલે આવી રીતના 11 થઈ વાતમાં સમજ પડે અને માહિતીમાં સમજ પડે 155 કરતા ઓછી ઊંચાઈ વાળી છોકરી 29 તો એ 29 માં આ બધી જ આવી ગઈ અને બીજી અમુક બાકી રહી કે જેની ઊંચાઈ 145 કરતા વધારે હશે પણ 150 કરતા ઓછી હશે નહીં સમજ પડી ને મેહાંગ ને નહીં સમજ પડી હે ને મેહાંગ નહીં સમજ પડી ને તો ધ્યાન આપને બેટા બરાબર ધ્યાન આપ મગજ દોરાવો બાળકો મારા બોલવાથી સમજ પડી જાય એવું નહીં હોય આવા દાખલામાં મગજ તમારે વધારે વાપરવું પડે હું બોલો બોલ્યા જ કરું આખો દિવસ બોલ 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 કર્યા જ કરું તો હું તમને સમજ પડી જાય પ્રોસેસિંગ કરો મગજ હાનારું આપ્યું વાપરવા પણ સર મને તો યાદ નહીં રહી એવું ના હોય ભાઈ પ્રોસેસિંગ હોય મગજમાં બી પ્રોસેસર હોય હા અને આ દુનિયાનું સૌથી સારામાં સારું કોમ્પ્યુટર કયું ખબર મગજ આનો આમનો સામનો કોઈ નહીં કરી શકે ના કોઈ દિવસ હેંગ નહીં થાય અને જે દિવસે હેંગ થાય તે દિવસે પતી ગયા તમે ચાલો ધ્યાન આપજો સમજો વસ્તુને સમજો કે 29 છોકરીની ઊંચાઈ 150 કરતા ઓછી એનો મતલબ કે એ 29 છોકરીમાં કેટલીક છોકરી 145 કરતા ઓછી વાળી બી હોય 140 કરતા બી ઓછી વાળી હોય સમજ પડે વાતમાં અને 165 કરતા ઓછી ઊંચાઈ વાળી છોકરી કેટલી 51 એટલે કે આખો ક્લાસ 51 છોકરીની ઊંચાઈ 165 કરતા ઓછી છે 165 બહુ વધારે ઊંચાઈ કહેવાય વાતમાં સમજ પડે બરાબર હા ભાઈ તારી ઊંચાઈ માપેલી છે કોઈ દાડે 40 સેન્ટીમીટર ચાલો એક તો તારી 145 કે 148 હે બરાબર હા પછી 165 કરતા તો ઓછી જોઈ કોઈ બી છોકરી લેશો માની લો કે આ છોકરી લે લીધી તારી ઊંચાઈ 165 કરતા ઓછી બસ પેલી છોકરી તારી ઊંચાઈ 165 કરતા ઓછી પેલી નિધિ તારી ઊંચાઈ 132 કરતા ઓછી સોરી 165 કરતા ઓછી ચાલો એ કઈ છોકરી છે સમજો બાળકો વાતને સમજો હવે દાખલા હવે રીતને સમજો આવા દાખલા બહુ ઓછા હોય છે આવા દાખલા સંચય આવૃત્તિ વાળા દાખલા ચોપડીમાં બહુ ઓછા હોય છે બોર્ડની પરીક્ષામાં બી ખાસ તો આ જોડી પૂછાયા નથી પણ એવું નહીં સમજતા કે નહીં પૂછાશે પૂછાઈ જાય ધ્યાન આપવું પડશે મેહાંગ અને પ્રોસેસિંગ કરવું પડશે સમજો બરાબર કરતા ઓછી વાળી માહિતી હોય ને કરતા ઓછી તો પહેલું ખાનું બેઠું લખી નાખવાનું વર્ગમાં 140 કરતા ઓછી કે આપણે કોઈ બી છોકરી લઈશું બરાબર એની ઊંચાઈ 165 કરતા તો ઓછી હશે પણ 140 કરતા ઓછી ઊંચાઈ વાળી કેટલી છોકરી છે હવે સમજો હવે આપણે 145 કરતા ઓછી છોકરી કેટલી 145 કરતા ઓછી ઊંચાઈ વાળી છોકરી કેટલી તે નથી જોઈતું 140 થી 145 ની વચ્ચેની ઊંચાઈ વાળી કેટલી છોકરી જોઈએ તે જોઈએ કે કેટલી છોકરીની ઊંચાઈ હવે 140 કરતા વધારે છે અને 145 કરતા ઓછી એટલે કે 140 ને 145 ની વચ્ચે બોલની એમ વચ્ચે 140 થી 145 ની વચ્ચે સમજ પડી એવી રીતે 145 થી 150 ની વચ્ચે 150 થી 155 ની વચ્ચે 155 ને 160 ની વચ્ચે 160 ને 165 ની વચ્ચે હવે 165 થી 170 લખું ના કે 165 થી 170 ની વચ્ચે કોઈ છોકરીની ઊંચાઈ નથી 165 કરતા ઓછી જ છે પહેલા ખાનામાં બી જો તમે વર્ગ લખવો હોય તો 135 થી 140 લખી શકો કોઈ ખોટું નહીં આપે આવું રાખો તો બી ચાલે ને આવું લખો તો બી ચાલે
અને બાળકો માહિતી કેટલા પ્રકારની આવશે સંચય આવૃત્તિ વાળી માહિતી પણ બે પ્રકારની આવે આ તો કરતા ઓછી 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 અને કરતા વધારે કરતા વધારે 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 આવું ભી આવે તો કરતા વધારે 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 માં શું કરવાનું તે પછી કહેવાય અત્યારે ધ્યાન આપજો ચલો બાળકો નેક્સ્ટ આનું આવશે આવૃત્તિનું અને આવૃત્તિને સ્થાને વડે દર્શાવાય FI પણ અહીંયા F કહેવાનું અહીંયા FI નહીં કહેવાનું શું કહેવાનું ખાલી F કેમ કે આ દાખલો મધ્યસ્થનો છે મધ્યસ્થના દાખલામાં FI નહીં યાદ રાખજો બેટા FI નહીં F 140 કરતા ઓછી ઊંચાઈ વાળી કેટલી છોકરી 4 ઓછી વાળામાં પહેલું બેઠું હવે બીજું સમજજો સમજી ગયા 7 એમ 145 કરતા ઓછી વાળી ટોટલ 11 અને આ 11 માં કેટલી 140 કરતા ઓછી વાળી બી છે તો એ કેટલી કેટલે કેટલી 4 તો 11 માંથી 4 ને કરો ભાઈ તમે સાઈડ પર કહી જાઓ એ 4 છોકરી પેલી નીચે ચાલે એમ કેમ કહી જાઓ 4 છોકરીઓ એમ સમજ પડી ને બાકી કેટલી બચી તો 11 માંથી 4 જાય તો કેટલી બચી 7 સમજ પડશે 150 કરતા ઓછી ઊંચાઈ વાળી તો 29 - 11 બાદબાકી કરવાની શોર્ટમાં મત પડી ગઈ ને પછી 40 ઓછા 29 કેટલા થાય પછી 46 - 40 46 - 40 એટલે 6 51 - 46 એટલે 5 સમજ પડશે બધાને ક્લિયર પાકી સમજ પડી કેવી રીતના આવૃત્તિનું ખાનું બહીનું બાદબાકી નીચે વાળામાંથી ઉપર વાળાને બાદ કરવાનું અને થી વધારે વાળા દાખલા આવે ને તેમાં ઉપર વાળામાંથી નીચે વાળાને બાદ કરવાનો આવે ઘણી વખત ભૂલાઈ જાય હલા નીચેમાંથી ઉપરનું બાદ કરવાનું હતું કે ઉપરમાંથી નીચેનું તો મેં તમને એક ટેકનિક આપું મોટામાંથી નાનું બાદ કરી દેવાનું જો આ થી ઓછીમાં નીચે મોટું થાય એટલે નીચેમાંથી ઉપરને બાદ કરવાનું 11 - 4 ના 11 - 4 29 - 11 40 - 29 સમજ પડી નેક્સ્ટ આનું બાળકો નેક્સ્ટ આનું આવશે સંચય આવૃત્તિનું મધ્યસ્થના દાખલામાં નેક્સ્ટ આનું સાનું આવશે અને સંચય આવૃત્તિને CF વડે દર્શાવાય સાના વડે CF તો નેક્સ્ટ ખાનું છે CF નું હવે આ ખાનું કેવી રીતે બને બરાબર ધ્યાન આપી દેજો આકાશ ધ્યાન આપશે ને આ પહેલું 4 બેઠું લખી દેવાનું નવે આ ક્રોસમાં સરવાળો 7 - 4 11 - 18 29 - 11 40 - 6 46 - 5 51 જો આજ ખાનું બની ગયું ને બેઠું તો બાળકો આ આવૃત્તિને સંચય આવૃત્તિ કહેવાય આવી આવૃત્તિને એટલા જ માટે આ કોષ્ટકને પણ સંચય આવૃત્તિ કોષ્ટક કહેવાય સમજ પડે છે બધાને હવે બાળકો આ આવૃત્તિનો સરવાળો કરી નાખો તો આ સરવાળાને n બરાબર 51 n કેમ n કેમ કે n હો કહેવાય કુલ આવૃત્તિને n હો કહેવાય ને હવે મધ્યકના દાખલામાં સિગ્મા FI લખતા પણ અહીંયા લખવાનું n જે આપણે 15 મિનિટ પછી ભૂલી જઈશું સોરી એક દિવસ પછી ભૂલી જઈશું આ ચેપ્ટર પતે પછી ભૂલી નહીં જશું દસમું પતે પછી ભાઈ દસમું પછી 11મું આવે ને એમાં બી આવે મધ્યક મધ્યસ્થ આંકડા શાસ્ત્ર ધ્યાન આપજો બેટા હજી દાખલો બાકી છે ધ્યાન આપજો જાનવી ધ્યાન આપજે કોષ્ટક બની ગયું છે આ સરવાળો 51 કેવી રીતના થયો કેમ કે રકમમાં આપેલો રકમમાં નહીં આપે તો અમને કરતા આવડે છે સર સરવાળો અમને નહીં એકવારો સર બરાબર ને હા સર અમે કરી લેશું સર મારી ઇજ્જત જાય તમે સરવાળો કરવા કહીએ તો ચાલો પણ બાળકો અહીંયા જે દેખાય તે જ આ હરખું જ આવે કેમ કે આ જે છે ને સંચય આવૃત્તિમાં તે ઓટોમેટિક આખો સરવાળો જ અહીંયા આવી જશે કે જો તમે 4 ને લઈ 7 ને 4 11 એટલે 11 - 18 - 29 એટલે આટલું 29 - 11 - 40 એટલે આટલું 40 એટલે ઓટોમેટિક આ 51 આનો સરવાળો જ થઈ જાય સમજ પડે છે એટલે આ જ બેઠું લખી કરવાનું ચાલો હવે આગળ વધીએ હવે ડેટા જનરેશન સૌથી પહેલા તમારે લખી કરવાનો n અહીં n કેટલો છે પછી એના અડધા કરો n ના અડધા એટલે 51 ના છેદમાં 2 કેટલા થાય 50 ના અડધા 25 તો 51 ના અડધા 25.5 ભલે છે સમજ બધાને હવે આ 25.5 ને આ CF વાળી લાઈનમાં શોધી નાખો દેખાય છે કસે 25.5 ના ની દેખાય કઈ ટેન્શન નહીં લેવાનું તો 25.5 કરતા મોટા ને એની નજીક વાળા કયા દેખાય
25.5 કરતા મોટા ને નજીક મોટા ને નજીક 29 જો 25.5 અહીંયા દેખાતે તો એને જ લેવાના ને ની દેખાય તો એના કરતા મોટા ને નજીક તો એ છે 29 તો 29 વાળું જે આખો ખાનું છે ને એને હાઈલાઈટ આપી દે શું આપી દેવો હાઈલાઈટ આપી દીધી હાઈલાઈટ હવે બાળકો આ જે દેખાય ને આ આ છે મધ્યસ્થ વર્ગ શું છે બાળકો મધ્યસ્થ વર્ગ આવી રીતના મધ્યસ્થ વર્ગ લખાય કેવી રીતે આવી રીતે 145 થી 150 145 એટલે L એના પછી બાળકો આ F છે F કેટલા F કેટલા 18 અને બાળકો મારી વાત સાંભળજો CF 29 નહીં CF 29 નહીં એની ઉપર વાળું CF 11 બધા દાખલામાં CF તરીકે એક ઉપરનું લેવાનું જ્યારે પણ CF આવે તો ઉપરનું લેવું પડશે ઉપરનું ભૂલથી પણ ભૂલ ના થાય યાદ રહેશે ને સંજય સિગાનિયા વચ્ચે રી આવી જાય ભૂલી નહીં જતા બરાબર ચાલો હવે આપણે સૂત્ર મૂકવાનું કેમ કે હવે પટી ગયો દાખલો હવે સૂત્રમાં કિંમત મૂકવાની H લખવાનો ભાગ્યા બોલી દેવા H કેટલો ગેપ કેટલો ગેપ 5-5 નો ગેપ છે ચાલો સૂત્ર તો હું મધ્યસ્થ સાના વડે દર્શાવાય મધ્યસ્થ ને L plus N by 2 minus CF ના છેદમાં F ગુણ્યા H મોડે કરી નાખ્યું બધા આકાશ મોડે છે ને ચલો L કેટલા 145 પ્લસ N by 2 કેટલા N by 2 25.5 પછી છે માઇનસ CF CF કેટલા 11 છેદમાં છે F F 18 હા ગુણ્યા H 5 ધ્યાન આપતા રહેજો પહેલું કામ બાદબાકી હા અહીંયા તમે ભાગ ચલાવી શકો પણ નહીં ચાલે 145 વત્તા ચાલો બાદબાકી 25 માંથી 11 જાય તો 15 સોરી 14 એટલે કે 14.5 પડશે ને સમજ છેદમાં 18 ગુણ્યા 5 હવે આ પહેલા પોઈન્ટને દૂર કરો શું કરો પોઈન્ટને દૂર કરો તો 14.5 છે ને એટલે 145 ના છેદમાં 10 લખાય આ ગુણ્યા 18 તો રહેવાના જ સમજ પડી આ હું કર્યું ને આ ગુણ્યા 5 બીજા હવે બાળકો મારી સલાહ એવી છે કે તમે 10 નો ભાગ નહીં ચલાવો એ 10 નો આપણે ઉપયોગ કરીશું પાછો પોઈન્ટ કાપવા જ એ 10 નો ભાગ ચાલે તો બેઠો ચાલવો જોઈએ નહીં તો નહીં એને છેરો નહીં ચાલે તો બેઠો બેઠો બિંદુ કપાવવું જોઈએ નહીં તો નહીં છેરો આ બેનો ચાલે ને 145 એ બી નહીં ચાલે તો આ પહેલા ગુણાકાર કરી દેવાની 145 ગુણ્યા 5 5 5 25 5 6 20 ને 2 22 5 1 5 ને 2 બરાબર કર્યો ને 725 તો ગુણાકાર થયો 725 145 વત્તા 725 ને છેદમાં કેટલા હતા હવે આપણે ભાગાકાર કરી નાખીએ 725 ભાગ્યા 18 18 દુ 36 18 તાલી 54 18 6 72 નીચે 5 આ 0 થઈ જાય ભાગ નહીં ચાલે તેનું શૂન્ય અને પછી પોઈન્ટ મૂકીને નીચે શૂન્ય 18 દુ 36 બાદબાકી 14 હે ને હવે 18 50 90 18 થામ કે સતામ કેટલા એ 8 8 64 8 1 8 9 10 11 12 18 સતામ કેટલા થાય 8 સતામ 56 7 1 7 8 9 10 11 106 થઈ ગયો 40.27 કોનો કોનો ભાગાકાર 725 ને 18 નો ભાગાકાર છે 40.27 તો છેદમાં કેટલા બાકી અને આ 10 નું હવે શું કાપવાનું પોઈન્ટ પોઈન્ટ એમ ખસે ડાબી તરફ 4.027 હવે સરવાળો 145 ને 4 0.027 આવી ગયો જવાબ ફાઈનલ કઈ બાકી સેન્ટીમીટર બાકી કઈ બાકી હા તો ત્યારે બી નાટ પાડલી આ તો સરવાળો બાકી એવું જ કીધું તમે કઈ બી જ્યારે હોય ત્યારે ચાલે પેલો જવાબ જાક જોઈ લેમ હે આવ્યો કે નહીં મને મારા પર વિશ્વાસ નથી હું થયો કાં ગયો છો દાખલો મહિલો મહિલો 149.0 ટોન ને આપણો ઓકે રાઉન્ડ ફિગર 27 નું 30 કરી દીધું એટલે 0 ટોન
7 ને કરી નાખું ને આ 2 ની જગ્યાએ 3 કર્યું એમ અહીંયા બરાબર એટલે 0 2 નું 0 3 કર્યું આ 7 ને લખ્યા ને એ લોકોએ પડશે સમજ બાળકો ક્લિયર હા આશરે લખો એટલે લખી દે ભાઈ આશરે ચાલે રાઉન્ડ ફિગર કરો તો આશરે લખાય આવડશે બાળકો જોવો કઈ મળે ને દાખલામાં મધ્યસ્થના દાખલામાં સૂત્ર મૂળે કરવાનું સાદુરૂપ તો ભાઈ 8માં 9માં માં જે કરતા તે જ છે બાદબાકી ને ગુણાકાર ને ભાગાકાર આમાં કઈ નવું નથી નવું છે આ સમજ પડી કેવી રીતના બધી ડેટા તૈયાર પુસ્તક બનાવતા આવીરો બાળકો સાદી માહિતી હોય તો આટલી મહેનત નહીં આવે પહેલા બે ખાના બેઠા સંચય આવૃત્તિમાં વાર કેટલી સરવાળો શું કરવાનું સરવાળો અને હવે કરતા ઓછી ને કરતા વધારે આવે ત્યારે મહેનત લાગે હવે જો કરતા વધારે વાળો એક દાખલો ચોપડીમાં બતાવી દઉં કયો દાખલો કરતા વધારે છે કે આમાં ચાલો નહી બરાબર છે કરતા વધારે જીરો કરતા વધારે 53 10 કે તેથી વધારે 48 આમાં સમજ પડે હવે બાળકો આમાંથી પેલી સાદી માહિતી બનાવવાની આવે ને સાદી તો થી ઓછી વારે માં યાદ હોય તો પહેલું બેઠું લખી દીધું પહેલું નહીં યાદ આવ્યું ને આમાં છેલ્લું બેઠું આવે છેલ્લું બેઠું અને પછી આ 15 માંથી 8 બાદ કરવાના ને ઉપર આવવાનું આમાં નીચેથી ઉપર આવવાનું થી વધારે માં નીચેથી ઉપર આવવાનું નીચેનું બેઠું લખી ને બાદબાકી કરતા કરતા ઉપર આવવાનું એમ ઉપર આવવાનું 15 માંથી 8 જાય તો જે આવે તે એવી રીતના સમજ પડશે બધાને બનાવ્યું કે નહીં ચાલો એકાદ દાખલો આવે ત્યારે કરાવી દેવા પણ નથી આવવાનો ચોપડીમાં મળે જ નહીં કરતા વધારે વાળો દાખલો બર્ડ્સ સ્વાધ્યાયમાં એ છેલ્લા સ્વાધ્યાયમાં એ છેલ્લા સ્વાધ્યાયમાં આલેખ છે પણ મધ્યસ્થ નથી ચાલો કઈ વાંધો નહીં તો આજે આટલું રાખીએ ઓકે હવે ગુરુવારે આવશે કે આપણો ક્લાસ ગુરુવારે રાત્રે 7 વાગે આવજો બધા બાય જય હિન્દ. Thank you.